સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનું શુક્રવાર, ધર્મસભા આજે લૂડ્સના માતા મરિયમનું પર્વ ઉજવે છે. આધ્યાત્મિક બહેરાશ માનવીને ધર્મસભાથી વિખૂટા પાડે છે. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો 31-37. તૂરથી પાછા ફરતા તેઓ સિદોનને માર્ગે દશનગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા. ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈ આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એકાંતમાં લઈ ગયા. ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને થૂંકીને તેની જીભને સ્પર્શ કર્યો. પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા, એફફાથા, અર્થાત ખુલી જા. એટલે તેના કાન ખુલી ગયા, સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખો બોલવા લાગ્યો. ઈસુએ લોકોને તાકીદ કરી કે કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર ન હતો. તેઓ કહેવા લાગ્યા, એમણે બધું જ રૂડી રીતે કર્યું છે. બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે. આજના શુભ સંદેશમાં મૂક બધિર માનવને સાજાપણું આપવાનો ચમત્કાર છે, જે ફક્ત માર્કના શુભ સંદેશમાં નોંધાયેલો છે. અન્ય સાજાપણાના ચમત્કારમાં પીડિત વ્યક્તિની વિનંતી કે શ્રદ્ધા ઈસુને સાજાપણું આપવા પ્રેરે છે. આ મૂક બધિર માનવ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા કે વિનંતી કરવા અસમર્થ છે, પણ લોકોને વિશ્વાસ છે કે ઈસુ જરૂર તેને સાજો કરશે અને કરુણાસાગર ઈસુ તેમને નિરાશ કરતા નથી. ઈસુ લગભગ દરેક ચમત્કાર પછી એ વાત કોઈને ન કહેવાનું કહે છે. તેનું કારણ એ જ છે કે ઈસુ પોતાને માત્ર ચમત્કાર કરનાર તરીકે નહીં, પણ જેની રાહ જોવાતી હતી તે મુક્તિદાતા છે એ રીતે લોકો તેમને ઓળખે એવું ઈચ્છે છે. એ જ એમની સાચી ઓળખ છે. તેમની પાછળ જે મોટી મેદની હતી તે ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે જ હતી. એ બધા છતી આંખે ઈસુના સત્યને જોઈ શકતા નહોતા અને ઈસુની વાણી સાંભળીને પણ સમજી શકતા નહોતા. આ બધા લોકો આધ્યાત્મિક અંધાપા અને બધિરતાથી પીડાતા હતા, પણ એમની એ ત્રુટીનું એમને ભાન નહોતું. ઈસુ બહેરા માનવને સાજા કરતી વખતે એફફાથા શબ્દ બોલે છે, જેનો અર્થ છે ખુલી જા. આ જ શબ્દનો ઉપયોગ સ્નાન સંસ્કાર આપતી વખતે સ્નાન સંસ્કાર પામનારના કાનને સ્પર્શતં પુરોહિત કરે છે. આ દ્વારા સ્નાન સંસ્કાર પામનારના કાન પ્રભુની વાણી સાંભળવા માટે ખુલે છે. આપણે એ ચકાસવું રહ્યું કે શું આપણા કાન પ્રભુની વાણી સાંભળવા માટે આજે ખુલ્લા છે ખરા? સંસારની મોહમાયાના મેલથી કાનના દ્વાર બંધ તો થઈ ગયા નથી ને? જેમ શારીરિક બહેરાશને કારણે માનવ સમાજથી વિખૂટો પડી જાય છે, તેમ આધ્યાત્મિક બહેરાશને કારણે માનવ ઈશ્વરથી વિખોટો પડી જાય છે. પવિત્ર વિધિઓથી અને અન્ય ધાર્મિક પ્રસંગોથી
એનો સંપર્ક તૂટતો જાય છે. આપણો શ્રદ્ધાળુઓ સાથેનો સંપર્ક આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં મોટો ભાગ ભજવે છે. અન્ય શ્રદ્ધાળુઓના ઉદાહરણ આપણા માટે એક પાઠ બની જાય છે. તેથી જ બડા ધર્મગુરુ ફ્રાન્સિસ કહે છે કે આપણા પડોશીની પવિત્રતા કે ધાર્મિક જીવન આપણને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આધ્યાત્મિક બેરાશથી હંમેશા બચાવી રાખે અને તેમની વાણી માત્ર સાંભળીને નહીં પણ એ પ્રમાણે જીવીને પ્રભુનો મહિમા વધારવા માટે આપણને વિશેષ પ્રસાદ આપે. હે ઘેલો ઘેલો થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. યુમ ક્યું લોક ઉમટું રે, મારા ઈસુ પાછળ લોક ઉમટું રે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે.
પાછળ લોક ઘેલ રે. પાછળ લોક ગેલું રે, ગેલું ગેલું થયું.